નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બંધ વિદ્યાલય અને ચાણક્ય એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો આપણો વિષય છે ગણિત ધોરણ સાત પ્રકરણ ત્રણ માહિતીનું નિયમન તો વિદ્યાર્થી મિત્રો આજથી આપણું નવું ચેપ્ટર ચાલુ થાય છે માહિતીનું નિયમન તો ખૂબ જ સારું અને મહત્વનું ચેપ્ટર છે કે જેમને તમને ભણવામાં પણ મજા આવશે તમે આ લેખને એવું બધું દોર્યું જશે

લંબ આલેખ દર્શાવવાનું શીખ્યા માહિતીનો સંગ્રહ આલેખ અને રજૂઆત આપણા અનુભવને સંગઠિત કરી અને પરિણામ તારવવામાં આપણી મદદ કરે છે તો આપણી પાસે અલગ અલગ માહિતી હોય તો એના દ્વારા અલગ અલગ આપણને પરિણામ મળે છે એ માહિતીને આપણે જાણી શકીએ છીએ જો એમણે આપણે આગળ ઉદાહરણ દ્વારા સમજશે બધું આ પ્રકરણમાં તે કેવી રીતે કરી શકાય તે શીખવા તરફ આપણે એક પગલું આગળ વધીશું તમારી સામે અમુક જુદા પ્રકારની માહિતી અને આલેખ આવશે તમે સમાચાર પત્રો સામયિકો ટેલિવિઝન અને બીજા સ્ત્રોત દ્વારા જુદા જુદા પ્રકારની માહિતી જોઈ હશે તમે એ પણ જાણો છો કે બધી માહિતી આપણે ને કોઈક પ્રકારની સૂચના અવશ્ય આપે છે તો કોઈપણ પ્રકારની માહિતી હોય તેના દ્વારા આપણને શું કોઈ સૂચના મળે છે કોઈ અગત્યની માહિતી બીજી માહિતી મળે છે ચાલો આપણે માહિતીના કેટલાક એવા ઉદાહરણો જોઈએ જે આપણી સામે આવે છે તો આપણે આકૃતિ ત્રણ પોઈન્ટ એક જોઈ જેમ કે આકૃતિની અંદર આપણે માહિતી આપેલી છે શહેરનું તાપમાન તો શહેરનું તાપમાન છે એ આપણે એક માહિતી થઈ કેટલી તારીખ તો વીસ છ બે હજાર છ તો અમદાવાદ શહેરનું તાપમાન કેટલું હતું તો આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ હતું લઘુત્તમ કેટલું હતું તો ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ તો મહત્તમ એટલે કે વધુ વધુ તાપમાન લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું તાપમાન અમૃતસરનું તાપમાન આપેલું છે સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ ને લઘુ એનું લઘુત્તમ તાપમાન છે છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ તો એવી રીતે જાઉં બેંગ્લુરૂ ચેન્નાઈ દિલ્હી જયપુર જમ્મુ મુંબઈ અલગ અલગ શહેરનું તાપમાન છે તો જો આ માહિતી આપણે માહિતી દ્વારા આપણને ખબર પડે કે કયા શહેરમાં સૌથી વધુ તાપમાન છે ક્યાં ઓછું તાપમાન છે ત્યારબાદ બીજી આકૃતિ જોઈએ આપણે કોષ્ટક ત્રણ પોઈન્ટ બે ફૂટબોલ વર્લ્ડ કપ બે હજાર છનું યુક્રેને સાઉદી અરબને હરાવ્યું તો ચાર ઝીરોથી સ્પેને ટ્યુનિશિયાને હરાવ્યું કે ત્રણ એકથી અને સ્વિટરલેન્ડે ટોગોને હરાવ્યું કે બે ઝીરોથી તો આ એની માહિતી આપેલી છે ત્યારબાદ ત્રીજું કોષ્ટક જોઈએ આપણે કોષ્ટક ત્રણ પોઈન્ટ ત્રણ કોષ્ટક ત્રણ પોઈન્ટ ત્રણમાં આપણે માહિતી એ બી છે એક વર્ગમાં અઠવાડિયા દરમિયાન ગેરહાજર રહેનારની માહિતી તો જો સોમવારે કેટલા વિદ્યાર્થી ત્રણ મંગળવારે કેટલા એક બુધવારે કોઈ નહીં અને ગુરુવારે કેટલા તો કે પાંચ શુક્રવારે કેટલા બે અને શનિવારે કેટલા ગેરહાજર હતા ચાર તો એક વિદ્યાર્થી એક વિદ્યાર્થી દર્શાવે છે તો એક એક જે ચિત્ર છે એ એક વિદ્યાર્થી દર્શાવે છે તો આપણે નહીં જોવું ખબર પડી શકે આમાં કે કયા વારે કોઈ પણ વિદ્યાર્થી ગેરહાજર ન હતા તો કે બુધવારે સૌથી વધુ ગેરહાજર કેટલા વિદ્યાર્થી કેટલા વિદ્યાર્થી હતા તો પાંચ વિદ્યાર્થી કયા વારે તો ગુરુવારે તો અલગ અલગ આપણે આવી માહિતી મળી શકે છે જો માહિતીનું એકત્રીકરણ અને વ્યવસ્થિત કરેલ હોય તો એના દ્વારા આપણે ઘણી બધી કાઢી શકીએ છીએ ત્યારબાદ માહિતીનો સંગ્રહ આપણે શું દર્શાવે છે તો ઉદાહરણ પરથી તમે એક એ કહી શકો કે વીસ છ બે હજાર છવ્વીસના ના દિવસે જમ્મુનું તાપમાન બીજા શહેરો કરતાં મહત્તમ હતું તો જો આપણે ઉપર તાપમાન કોષ્ટકમાં જોયું હતું ને જેમ કે જમ્મુ છે તેનું કેટલું તાપમાન હતું એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તો અને આપણે કહી શકીએ કે બુધવારે કોઈ પણ વિદ્યાર્થી ગેરહાજર ન તો હમણાં આપણે આગળ કોષ્ટકમાં જોયું તે શું આપણે આ માહિતીને બીજી કોઈ રીતે પણ સંગઠિત કે રજૂ કરી શકીએ છીએ જેથી તેના વિશ્લેષણ અને અર્થઘટન વધુ સારી રીતે કરી શકાય આ પ્રકરણમાં આપણે આ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યારબાદ માહિતીનો સંગ્રહ કલેક્ટિંગ ડેટા શહેરોનું તાપમાન દર્શાવતી માહિતી કોષક ત્રણ પોઈન્ટ એકમાં આપણે જોયું આપણને ઘણી બાબતો બતાવી શકે છે પરંતુ આ માહિતી આપણે એ નથી બતાવી શકતી કે આખા વર્ષ દરમિયાન કયા શહેરનું મહત્તમ તાપમાન સૌથી વધારે હતું આ જાણવા માટે આપણે આ શહેરોમાંથી દરેક શહેરનું સમગ્ર વર્ષ દરમિયાન નોંધવામાં આવેલ મહત્તમ તાપમાન એટલે કે વધુ વધુ તાપમાન સંબંધિત માહિતી એકઠી કરવી પડે આ સ્થિતિમાં કોષ્ટક ત્રણ પોઈન્ટ એકમાં આપેલ વર્ષના કોઈ એક ચોક્કસ દિવસના તાપમાનનો ચાર્ટ પૂરતો નથી તો એના માટે શું જોઈએ તો આપણે એનું સરેરાશ તાપમાન જોઈએ એના દ્વારા આપણે બીજનું અર્થઘટન કરી શકીએ છીએ તેનાથી એ દેખાઈ આવે છે કે કદાચ એકઠી કરેલ માહિતીનો સંગ્રહ આપણને તેના સંબંધિત કોઈ વિશિષ્ટ સૂચના આપી શકે નહીં તેના માટે આપણે તે વિશિષ્ટ સૂચનાને ધ્યાનમાં રાખીને માહિતીનું એકત્રીકરણ કરવાની જરૂર છે તો એના માટે એટલી ખબર પડે કે આપણે વ્યવસ્થિત જોઈને એકત્રિત માહિતી કરેલી હોય તો આપણે એનું વ્યવસ્થિત સમજી શકીએ અને એની તારવણી કાઢી શકીએ ઉપરની સ્થિતિમાં આપણને જે વિશિષ્ટ માહિતી જોઈએ તે એ હતી કે સમગ્ર વર્ષ દરમિયાન આ શહેરનું મહત્તમ તાપમાન શું રહ્યું જે આપણને કોષ્ટક 3.1 માંથી એકમાંથી મળતી નથી આ રીતે માહિતીનું એકત્રીકરણ કરતા પહેલાં આપણને એ જાણવું જરૂરી છે કે આપણે તેનો ઉપયોગ શા માટે કરીશું બરાબર તો કોઈ પણ આપણે માહિતી હોય તો આપણે એનો ઉપયોગ શેના માટે એ આપણે જાણવી જરૂરી છે જેમ કે આપણે ચેપ્ટર સેના માટે ભણીએ છીએ બરાબર એ પણ આપણે જાણવું જરૂરી છે કે આપણે અગાઉના ધોરણમાં કામ આવશે મોટા મોટા દાખલા કરવામાં આ બધી માહિતી આપણી પાસે છે તો એના દાખલા કરી શકીશું બરાબર નીચેની કેટલીક સ્થિતિઓ આપવામાં આવી છે તેનો અભ્યાસ કરો તેમાં પહેલી સ્થિતિ છે ગણિતમાં તમારા વર્ગનો દેખાવ તો ગણિતમાં તમારા વર્ગમાં કેટલા વિદ્યાર્થી હોશિયાર છે તમે કેવા છો એ આપણે ખબર હોય ફૂટબોલ અથવા ક્રિકેટમાં ભારતનો દેખાવ કે ફૂટબોલ અથવા ક્રિકેટની ગેમ છે ભારતનો દેખાવ કેવો છે કેમાં વધુ સારો છે ફૂટબોલમાં છે કે પછી ક્રિકેટમાં છે આપેલ પ્રદેશમાં મહિલા સાક્ષરતાનો દર તો કયા પ્રદેશમાં સુધી વધુ મહિલા સાક્ષરતા છે તે કેટલી વધુ મહિલા ભણેલ છે આપની આસપાસના કુટુંબોમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા ઉપરની સ્થિતિમાં તમારે કયા પ્રકારની માહિતીની જરૂર છે જ્યાં સુધી તમે યોગ્ય માહિતી એકઠી નહીં કરો ત્યાં સુધી તમારે જે જોઈએ છે એ પ્રમાણેની જાણકારી પ્રાપ્ત નહીં કરી શકો દરેક અંગે યોગ્ય માહિતી સી છે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે વસ્તી ગણતરી થાય છે તો એ પણ એક આ જ બાબત છે કે આખા દેશની તે માહિતી ભેગી કરે છે અને એના દ્વારા આપણા દેશનું વિશ્લેષણ કરે છે કે કેટલા લોકો ભણેલ છે કેટલા લોકો અભણ છે લોકોની પરિસ્થિતિ કેવી છે લોકોની આવક કેવી છે એવું અલગ અલગ પ્રકારનું તાર્કિક વિશ્લેષણ કરે છે તમારા મિત્રો સાથે ચર્ચા કરો અને શોધી કાઢો કે દરેક સ્થિતિમાં કયા પ્રકારની માહિતીની આવશ્યકતા છે કેટલીક માહિતી ભેગી કરવી સરળ છે અને કેટલીકને ભેગી કરવી મુશ્કેલ છે તો ત્યારબાદ પોઈન્ટ જોઈએ આપણે માહિતીની ગોઠવણી જ્યારે આપણે માહિતીને એકઠી કરીએ છીએ ત્યારે આપણે તેની નોંધીએ છીએ અને ગોઠવીએ છીએ જેમ કે હું પણ બધા માહિતીને એકઠી કરું છું એકત્રીકરણ કરું છું કેવી રીતે તમે બધા મને હોમવર્ક મોકલો છો કેટલા કેટલા વિદ્યાર્થીનું લેશન આવે છે કેટલાનું નથી આવતું એનું હું અલગ અલગ નોંધ કરું છું જેનું નથી આવતું એની પણ નોંધ કરું છું એટલે મને પણ ખબર પડે કેટલા વિદ્યાર્થી હોશિયાર છે કેટલાને ભણવામાં રસ નથી એવી જ રીતે આ માહિતીની ગોઠવણી આપણે પણ આપણા જીવન જરૂરિયાતને માં કરીએ છીએ આપણે એવું કરવાની સી જરૂર છે નીચેનું ઉદાહરણ ચકાસો વર્ગ શિક્ષિકા કુ નીલમ એ જાણવા માંગતા હતા કે અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓનો દેખાવ કેવો રહ્યો બરોબર એક શિક્ષક છે એ જાણવા માંગે છે કે વિદ્યાર્થીઓનો દેખાવ કેવો છે અંગ્રેજી વિષયમાં તો એના માટે એને દરેક વિદ્યાર્થીને માર્ક ભેગા કરવા પડશે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ તેમણે નીચે પ્રમાણે લખ્યા હવે જો ટીચરે આવી રીતે માહિતીની ગોઠવણી કરી છે ત્રેવીસ પાંત્રીસ અડતાલીસ ત્રીસ પચીસ છેતાલીસ તેર સત્યાવીસ બત્રીસ ને અડત્રીસ તો આમાં આપણે ખબર પડશે કયા વિદ્યાર્થીના કયા માર્ક છે કયા વિદ્યાર્થીને સૌથી વધુ માર્ક છે ચાલો સૌથી વધુ તો આપણને અહીંયા અડતાલીસ જોવા મળે પણ કયા વિદ્યાર્થીને છે ખબર પડશે નહીં ખબર પડે કેમ તો કે માહિતીની વ્યવસ્થિત ગોઠવણી કરી નથી તો જરૂર આગળ જવું તમે આ રીતે આપેલા ગુણ સમજવા માટે સરળ નથી તેમને એ પણ સમજ ન પડી કે વિદ્યાર્થીઓ અંગેની તેમની છાપ અને વિદ્યાર્થીઓનો દેખાવ સુસંગત હતા કે નહીં તો જો કુ નિલમ બહેનને તેમના એક સહકર્મચારીએ માહિતીને નીચેના સ્વરૂપમાં ગોઠવવામાં તેને મદદ કરી તો જો બીજા એક કર્મચારી તેને માહિતી ગોઠવા માટે મદદ કરી કે આવી રીતે માહિતી ગોઠવો તો જો માહિતીને કોષ્ટક દ્વારામાં ગોઠવેલ છે વિદ્યાર્થીને રોલ નંબર લખા નામ લખ્યું અને પચાસમાંથી મેળવેલ ગુણ પરીક્ષા કેટલા માર્કની હતી પચાસ માર્કની એમાંથી કેટલા માર્ક મેળવ્યા તે લખ્યું છે રોલ નંબર એક અજય તો એના કેટલા માર્ક છે ત્રેવીસ રોલ નંબર બે અરમાન કેટલા છે પાંત્રીસ આશીષના અડતાલીસ દીપ્તિના ત્રીસ ફેઝાનના પચીસ ગોવિંદના છેતાલીસ જયના તેર કવિતાના સત્યાવીસ મનીષાના બત્રીસ અને નીરજના આડત્રીસ તો હવે આપણે આ માહિતીને વિશ્લેષણ કરવું હોય એટલે કે સમજવું તો તરત ખબર પડી જાય કે સૌથી વધારે કયા વિદ્યાર્થીને માર્ક આવેલા છે તો કે આશીષને અડતાલીસ માર્ક છે તેનો રોલ નંબર કેટલો છે ત્રણ સૌથી ઓછા માર્ક કયા વિદ્યાર્થીને આવેલા છે તો કયા વિદ્યાર્થીને તો તેર કેટલા કોણ શું છે એનું નામ તો કે જય જયને તેર જ માર્ક આવેલા છે તો આવી રીતે આપણે માહિતીનું વિશ્લેષણ કરીને અલગ અલગ વિદ્યાર્થીને અલગ અલગ માહિતી આપણે મેળવી શકીએ છીએ આ ઉપરથી કયા વિદ્યાર્થી કેટલા ગુણ પ્રાપ્ત કર્યા છે તે કુ નિલંબ સમજી શક્યા પરંતુ તેમને કંઈક વધુ માહિતી જાણવી હતી દીપિકાએ આ માહિતીને બીજી રીતે ગોઠવવાની અલગ રીતે દર્શાવી તો એને અલગ રીતે પણ દર્શાવી જો કેવી રીતે રીત દર્શાવી છે તો રોલ નંબર લખ્યું નામ લખ્યું અને પચાસમાંથી મેળવેલ ગુણ તો રોલ નંબર ત્રણ આશિષ કેટલા માર્ક છે અડતાલીસ ગોવિંદને કેટલા માર્ક છે છેતાલીસ નીરજને કેટલા માર્ક છે આડત્રીસ અરમાનને કેટલા માર્ક છે પાંત્રીસ મનીષાને કેટલા માર્ક છે બત્રીસ તો જો ઉતરતા ક્રમમાં લખ્યું કયા ક્રમમાં ઉતરતા સોથી વધુ માર્ક છે એનું પહેલું નામ અને સોથી ઓછા માર્ક છે તેનું છેલ્લું નામ એટલે ક્રમમાં માહિતી ગોઠવી છે અગાઉ જે કોષ્ટક હતું આ સેના પ્રમાણે તો રોલ નંબર પ્રમાણે અને એના પછીનું કોષ્ટક બનાવ્યું તો સેના આધારે બનાવ્યું તો રોડ નંબર એ માર્કથી આપણને ખબર પડી સોથી વધુ માર્ક આશિષને છે આશિષથી ઓછા માર્ક ગોવિંદને છે ગોવિંદથી ઓછા માર્ક નીરજને છે એવી રીતે આપણે એનું વિશ્લેષણ કરી શકીએ છીએ તો ક્યારે કરી શકીએ જો માહિતીને વ્યવસ્થિત ગોઠવેલી હોય તો જ હવે નિલમ માટે એ જાણવું સરળ બની ગયું કે કોણે સોયથી સારો દેખાવ કર્યો છે અને કોને મદદની જરૂર છે આપણી સામે આવતી અનેક માહિતી કોષ્ટક સ્વરૂપમાં હોય છે આપણી શાળાનું રજીસ્ટર પ્રગતિ અહેવાલ પાઠ્યપુસ્તકમાં અનુક્રમિકા તાપમાનના આંકડા અને બીજી ઘણી માહિતી આ કોષ્ટક સ્વરૂપમાં હોય છે શું તમે એવી વધારે માહિતી વિચારી શકો છો કે કોષ્ટક સ્વરૂપમાં હોય જ્યારે આપણે માહિતીને યોગ્ય કોષ્ટકમાં ગોઠવીએ છીએ ત્યારે તેને સમજવી અને તેનું અર્થઘટન કરવું સરળ બને છે તો કોઈ પણ માહિતી હોય એને આપણે કોષ્ટક દ્વારા એટલે કે વ્યવસ્થિત એની જો ગોઠવણી કરવામાં આવે તો એ માહિતીને સમજવી ઘણી સહેલી પડે છે અને વ્યવસ્થિત એને સમજી શકીએ છીએ